ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બાળકો, મજામાં ને? વેરી ગુડ. ચાલો આજે આપણે હિન્દી વિશે ભણવાનું છે, તો તમે બધા તમારી હિન્દીની ચોપડી ખોલો. બધા બાળકો તમારી હિન્દીની ચોપડી ખોલો. ચાલો, તેમાં આપણે અ સુધી પૂર્ણ કર્યું હતું. બધાને જુઓ, અહીંયા સુધી પૂર્ણ થઈ ગયું છે. થઈ ગયું છે ને? વેરી ગુડ. ચાલો આજે આપણે પેજ નંબર 12 ભણવાના છે. તેમાં શું આપ્યું છે? મૂળાક્ષર સ્વર છે તે આ છે. શું આપ્યું છે? આ આ ફોર આમ. આ એટલે શું થાય? આમ. આ એટલે આઈના. જો પેલા આ છે તે આપણે ઘૂંટવાનો છે. આમ આમ એટલે કેરી. આઈના એટલે અરીસો. અને કાનો આ, અને આનો આ. અ ભણી ગયા પછી આપણે આ આવે છે. આ જે આ છે તેમાં તમે રંગ પૂરી લેજો. ચલો બીજો છે, પઢો ઓર લીખો. શું આપ્યું છે? પઢો ઓર લીખો. એનો મતલબ શું થાય? વાંચો અને લખો. વાંચો અને લખો. ચલો આપણે જોઈએ. પેલા ટપકા જોડવાના છે, તો મારી સાથે તમે બધા જોડજો. આ, અને આનો આ, અને બાજુમાં લીટો આ, અને બાજુમાં લીટો શું થાય? આ. તમે જે રીતના ટપકા આપ્યા છે તે રીતના પેલા ટપકા ઘૂંટી લ્યો બધા. જુઓ, હું જે રીતના ઘૂંટું છું એ જ રીતના તમારે ઘૂંટવાના છે. આ. ચલો એ જ રીતના તમારે ઘૂંટાઈ ગયા પછી અહીંયા જગ્યા આપી છે, તો તેમાં બધા લખો, અને આનો આ, અને કાનો આ, અને બાજુમાં લીટો આ. જો આટલું જ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. ચેક ચાક નહીં કરતા અને મોટા પણ અક્ષર નહીં કરતા. માથે લીટી કરવાની નહીં ભૂલવાની. હિન્દીમાં માથે લીટી હોય છે, તો તમારે માથે લીટી કરવાની. અને બાજુમાં લીટો આ, અને બાજુમાં લીટો આ. ચલો ત્રીજો પ્રશ્ન શું છે અહીંયા? અક્ષર પઢો ઓર લીખો. અક્ષર પઢો ઓર લીખો. અક્ષર વાંચો અને લખો. કની બાજુમાં લીટો કા. કની બાજુમાં લીટો અને કા. જો અની બાજુમાં લીટો હતો એ રીતના કની બાજુમાં લીટો છે. એ રીતના આપણે બધા વ્યંજન આપ્યા છે, કથી સ્ર સુધી બધાની બાજુમાં લીટા કરેલા છે. તો ચાલો મારી સાથે બોલો અને લખો. પેલા ટપકા ઘૂંટવાના છે. કને કાનો કા. ખ ખને કાનો ખા. નીચે પણ સાથે લખતા જઈએ. કની બાજુમાં લીટો કા. કને કાનો. કની બાજુમાં લીટો કા. ખની બાજુમાં લીટો ખા. ખની બાજુમાં લીટો ખા. ગને કાનો ગા. ગને કાના ગા. ગને કાનો ગા. પછી ઘ જોઈએ. ઘા. અને શું કહેવાય? ઘા. તો નીચે પણ લખો. ઘા. ઘા. પછી ચ. તો ચા. 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 ચલો એ જ રીતના બધા અહીંયા લખી લઈએ. છા. ઝા. ઝા. ટા. ઠા. ડા. ટા. ણા. તા. થા. દા. ધા. ના. પા. ફા. બા. ભા. મા. યા. રા. લા. વા.
सा शा सा हा शा ज्ञा त्रा ने स्रा छेलो शब्द शू थाय स्रा। जो मैं जे रीतना घूटा छे ते रीतना तमे घूटीने नीचे भव्यवाद लखी लेजो। शू करवानुं छे तमारे नीचे भव्यवाद लखवानुं छे। चलो जो लखीए छने एक बाजुमां लीटो छा छनी बाजुमां लीटो छा जनी बाजुमां लीटो छा जनी बाजुमां लीटो छा पछी आगळ जोईए छा जनी बाजुमां लीटो छा जनी बाजुमां लीटो छा अथवा जनी आनो छा ओ जोड़े बाजुमां लीटो जो अहींया छे कणी बाजुमां लीटो का कमा लीटो जे उमेरवामां आवे तो का थई जाय छे। ए रीतना टने कानो टा टने कानो टा ठने कानो ठा ठने कानो ठा पछी डनी बाजुमां लीटो डने कानो डा डने कानो डा ટને બાજુમાં લીટો ઢા ટની બાજુમાં લીટો ઢા અણાની બાજુમાં લીટો અણા અણાની બાજુમાં લીટો અણા તને કાનો તા તો લખો તને કાનો તા તને કાનો તા થને કાનો થા थने कानो था दने कानो दा दने कानो दा दने कानो दा दने कानो था नने कानो ना नने कानो ना पने कानो पा पने कानो पा फने कानो फा ફને કાનો ફા બને કાનો બા બને કાનો બા ભને કાનો ભા ભને કાનો ભા મને કાનો મા મને કાનો મા યને કાનો યા યને કાનો યા તો એ રીતના નીચે જોઈએ રને કાનો રા રને કાનો રા લને કાનો લા લને કાનો લા મારી જેમ તમારે પણ બોલી બોલીને જ લખવાનું છે વને કાનો વા વને કાનો વા સને કાનો સા સને કાનો સા સને કાનો સ સને કાનો શા સસલન સો સને કાનો સા સને કાનો સા હને કાનો હા હને કાનો હા પછી આગળ જોઈએ શ શને કાનો શા શને કાનો શા જ્ઞને કાનો જ્ઞા જ્ઞને આનો જ્ઞા ત્રણે કાનો ત્રા ત્રણે કાનો ત્રા શ્રને કાનો સ્રા શ્રને આનો સ્રા જો લખાઈ ગયું આપે જો આટલું જ વ્યવસ્થિત તમારે લખવાનું છે દેખાય છે મારું પેજ તમને તો તમારે પેન આ પેજ અહીંયા સુધી આટલું વ્યવસ્થિત લખવાનું છે આજે આપણે શું લખ્યા કાના માત્રવાળા શબ્દ કાનાવાળા શબ્દ કને કાનો કા ખને કાનો ખા ગને ગાનો ગા ઘને ગાનો ઘા ચને ચાનો ચા છને ચાનો છા જને આનો જા જને જાનો ઝા ટને આનો ટા ઠને ગાનો ઠા ડને કાનો ડા ટને કાનો ઢા
અને કાનો ણા તને કાનો તા થને થાનો થા દને કાનો દા ધને કાનો ધા નને કાનો ના પને કાનો પા ફને કાનો ફા બને કાનો બા ભને કાનો ભા મને કાનો મા યને કાનો યા રને કાનો રા લને કાનો લા વને કાનો વા શને કાનો શા શને કાનો સા શને કાનો સા હને કાનો હા શને કાનો ક્ષા જ્ઞને કાનો જ્ઞા ત્રણે કાનો ત્રા અને છેલ્લે શ્રને કાનો શ્રા. શું થાય? શ્રા, શ્રવણનો શ્ર છે તેને કાનો શ્રા. તો જુઓ અહીંયા આજે આપણે ભણ્યા છીએ આ. તો આજે હોમવર્કમાં તમે આમાં રંગ પણ પૂરી લેજો અને આ કાનામાં તવા શબ્દ છે આપણે કેટલી વાર લખ્યા અહીંયા? એક બે ત્રણ, ત્રણ વાર લખ્યા ને. તો આજનું હોમવર્ક તમારું શું છે? તમારી નોટમાં કા ખા ગા વાળી લાઈન કાથી શા સુધીની ત્રણ વાર લખવી. આ રીતના ત્રણ વાર તમે લાઈન દોરી લેજો નોટમાં. એટલે લખાય છે કા કા કા, ખા ખા ખા, ગા ગા ગા. એ રીતના ત્રણ ત્રણ વાર લખવાનું છે. આજનું હોમવર્ક શું છે? કાના વાળી લાઈન ત્રણ વાર લખવી.